नमस्कार विद्यार्थी मित्रों, अपना छेला लेक्चर ने अंदर आपणे स्वाध्याय 1.1 ની અંદર જે કંઈ પણ સમય સંખ્યા શોધવા અંગેના જે દાખલાઓ છે એના વિશેની માહિતી મેળવી, તથા એ અગાઉનો જે આપણો લેક્ચર હતો એ લેક્ચરની અંદર આપણે સમય સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કોને કહેવી એ અંગેની માહિતી મેળવી, તથા ગઈકાલનો જે આપણો લેક્ચર હતો એની અંદર આપણે બે અલગ અલગ સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ મેળવવા માટેના દાખલા જોયા. તમને પ્રેક્ટિસ માટે પણ કેટલાક દાખલા આપેલા, એ દાખલામાં કદાચ ખબર ન પડી હોય અથવા કોઈ ડાઉટ્સ રહી ગયા હોય તો શાળા પર આવીને સંપર્ક કરજો, અને જો આવી ગયા હોય તો ખૂબ સરસ વાત છે. હવે થિયરીના ભાગ સ્વરૂપે આગળના દાખલા જોઈએ એ પહેલાં આપણે થોડીક થિયરી, સમય સંખ્યા વિશેની થિયરી તો આપણે ભણી ગયા, પરંતુ અસમય સંખ્યાની થિયરી આપણે ધ્યાનમાં લેવાની છે. કઈ રીતે આવશે તો એની માટે અસમય સંખ્યા કોને કહેવાય, તો એની માટે પહેલાં સમય સંખ્યાની વ્યાખ્યા એક વખત રિપીટ કરી લઈએ. તો કે સમય સંખ્યા કોને કહેવી, તો કે એવી સંખ્યા કે જેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક સ્વરૂપે લખી શકાય તેને આપણે સમય સંખ્યા કહીએ. અહીંયા અલગથી એવું કીધું કે એને આર વડે દર્શાવાય. કેમ? તો કે સમય સંખ્યાને રેશનલ નંબર્સ એવું કહેવાય, બરાબર. અને ત્યાર પછી એક જે અગત્યની વસ્તુ, ગઈકાલે જે ખરા ખોટા આપણે જોયા હતા એના સંદર્ભમાં જે હતી એ આ વસ્તુ જે અહીંયા તમને માર્ક કરીને બતાવી રહ્યો છું. આ વસ્તુ ખાસ શીખવા જેવી છું, ફક્ત આ એક લાઇનના દ્વારા તમે આગળની બધી જ સંખ્યાઓને સમજી શકો છો. કઈ રીતે? તો કે અહીંયા એવું કીધું કે એન, આ જે આડો યુ કરેલો છે એને ઉપગણ વચાય. શું વચાશે? ઉપગણ. એનો કહેવાનો મતલબ એવો છે કે ગણ એનના તમામ સભ્યો ડબલ્યુના પણ સભ્યો છે, ડબલ્યુના બધા જ સભ્યો ઝેડના સભ્યો છે, ઝેડના બધા જ સભ્યો ક્યુના સભ્યો છે, અને ક્યુના બધા જ સભ્યો આરના સભ્યો છે. અહીંયા કહેવાનો મતલબ એન એટલે આપણને ખબર છે કે ઝીરોથી, ઝીરો નહીં પણ એકથી અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યા. ડબલ્યુ એટલે ખબર છે ઝીરોથી અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યા, તો ઇનડાયરેક્ટલી એકથી અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યા ડબલ્યુમાં આવી ગઈ. એ જ રીતે ઝેડ એટલે તો કે ઝીરોથી અનંત સુધીની ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા, તો ઝેડની અંદર ડબલ્યુ અને એનમાં આવતી બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય, એટલે ઝેડ આ બંનેને સમાવી લે છે. ક્યુ એટલે સમય સંખ્યા, વ્યાખ્યા આપણે જોઈએ એ પ્રમાણે તો ઉપરની ત્રણેય સંખ્યાનો સમાવેશ ક્યુમાં થાય, અને જે આ નવું છે એ આપણી માટે આર. આર કહેતા રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાના સંદર્ભમાં જો આગળ વધીએ તો કે તમામ પ્રકારની સંખ્યાનો સમાવેશ જેમાં થાય એ છે વાસ્તવિક સંખ્યા. અહીંયા આપણને જે માહિતી આપણે ભણ્યા એ જ માહિતી અહીંયા દર્શાવેલી છે કે એનનો સમાવેશ ડબલ્યુમાં થાય, એન અને ડબલ્યુનો સમાવેશ ઝેડમાં, એન ડબલ્યુ અને ઝેડનો સમાવેશ ક્યુમાં, તથા એન ડબલ્યુ ઝેડ અને ક્યુનો સમાવેશ આરમાં થાય. ઇન શોર્ટ કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે સૌથી મોટામાં મોટો સંખ્યાનો ગણ કયો છે? આર. ત્યાર પછીની જે વસ્તુ આપણે અહીંયા જોવાની છે એ છે અસમય સંખ્યા. વચ્ચે જે કંઈ પણ દાખલા આવે એને તો આપણે જોઈ ગયા છીએ. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે ફરક શું? તો સમય સંખ્યાની વ્યાખ્યામાં આપણે એવું કીધેલું કે જે સંખ્યાને પી અને ક્યુના સંદર્ભમાં દર્શાવી શકાય, પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય એને સમય સંખ્યા કહેવાય. તો અસમયની સંખ્યાની વ્યાખ્યા પણ કંઈક એવી જ છે, એના ઉપરથી આપણને ખબર પડી જાય એવી કે શું કહે. અસમય સંખ્યા એટલે તો કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય નહીં તેને શું કહેશું આપણે? અસમય સંખ્યા. દર્શાવી શકાય તો સમય સંખ્યા, અને ન દર્શાવી શકાય તો અસમય સંખ્યા. અને અહીંયા નીચે કીધું કે પી અને ક્યુ એ બંને શું છે? તો કે પૂર્ણાંક સંખ્યા. સર, તમે તો એવું કીધું હતું કે પી તરીકે પૂર્ણાંક સંખ્યા, જ્યારે ક્યુ તરીકે શૂન્યતર પૂર્ણાંક, તો અહીંયા કેમ પૂર્ણાંક કેમ કીધું? એવું તો કીધું, પણ અહીંયા સાથે પાછળ લખ્યું છે ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો. એનો કહેવાનો મતલબ કે ક્યુ પૂર્ણાંક સંખ્યા છે પણ ક્યુનું મૂલ્ય ઝીરો હોઈ શકે નહીં.
तो असमय संख्या ने व्याख्या फरी वक्त आपणे एक वक्त ध्यान में ली लीए कि जे संख्याओ पी ना छेद में क्यू स्वरूपे दर्शावी न शकाय तेने असमय संख्या कहेवाय। ज्यां पी अने क्यू बंने पूर्णांक छे परंतु क्यू ए केवो तो के शून्यतर पूर्णांक मतलब एमा जीरो आवे नहीं। हवे असमय संख्यानुं उदाहरण तो कि एवी संख्या जेना वर्गमूळ न निकळी शकता होय। अपनी माहिती माटे आपणे समझिए तो कि असमय संख्या तरीके केवी संख्या लई शकाय तो कि एवी संख्या जेना स्पष्ट वर्गमूळ न निकळता होय। सर कैलक्युलेटर मारीए तो 3 नो वर्गमूल निकल जाए। आपणे एवा वर्गमूळनी वात नथी करता परंतु पूर्णांक वर्गमूल जेम के 4 छे तो 4 नो वर्गमूल काढो तो 2 जवाब मळे એ સ્પષ્ટ વર્ગમૂળ કહેવાય। પણ વર્ગમૂળ 3નું વર્ગમૂળ કાઢવા જશો 3નું વર્ગમૂળ કાઢશો તો 1.73 એવો કંઈ જવાબ આવશે તો એ અસ્પષ્ટ છે। ત્યાર પછી તો કે પાય, હવે પાય એ અસમય સંખ્યા છે। આવો વિકલ્પ સ્વરૂપે ઘણી બધી વખત પૂછાય કેમ અસમય સંખ્યા, તો કે પાયનું સૈદ્ધાંતિક મૂલ્ય આપણને ખબર છે 22/7 લેવામાં આવે અથવા 3.14। હવે તમે જ્યારે 22/7 કરો ત્યારે પોઈન્ટ પછીના જે અંકો છે એ ઘણી બધી વખત રિપીટ થાય અને કોઈ ચોક્કસ નિયમને નથી અનુસરતા, એનો ક્યાંય અંત નથી આવતો, એટલા માટે એની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે। આ આવૃત, અનાવૃત, અનંત, શાંત આ શું કહેવા માગે એ આપણે અહીંયા જોશું। ત્યાર પછીની જે વસ્તુ કીધી કે જે આ સંખ્યા પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ કન્ટિન્યુઅસ રિપીટ થાય છે પણ ચોક્કસ નિયમને નથી અનુસરતી 0.10110, તો સંખ્યાઓ એક સરખી ચોક્કસપણે દેખાય છે પણ એકને એક સંખ્યા રિપીટ થતી હોય તો એને સમય ગણશું, પણ જે સંખ્યાઓ રિપીટ થાય છે એ એકને એક નથી તથા અલગ અલગ આવે છે અને અનંત છે એને આપણે અસમય સંખ્યા કહીશું। ત્યાર પછીનો મુદ્દો એવું કહે છે કે સમય સંખ્યાઓ અનંત હોય, અનંત મતલબ તો કે એનો અંત નથી આવતો અથવા બીજા શબ્દમાં કહેવા જઈએ તો એ ગણી શકાય એવી નથી। અસમય સંખ્યાઓ પણ સામે કેવી છે, અનંત હોય એને પણ ચોક્કસ રીતે ગણી શકાતી કે એની ચોક્કસ માપ મેળવી શકાતું નથી। સામાન્ય રીતે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અમે અસમય સંખ્યા કહેવાય। સીધીને સર્ટ વાક્ય તમારે જોયું હોય તો તમે આવી વ્યાખ્યા પણ જોઈ શકો કે જે સંખ્યા સમય સંખ્યા નથી, ઇન શોર્ટ જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે નથી દર્શાવી શકાતી એ અસમય સંખ્યા છે। ત્યાર પછી હવે જે વસ્તુ છે એ આપણે શીખવાની, તમે ભાગાકાર કરતી વખતે ઘણી વખત જોયું હોય છે કે ભાગાકાર કરો તો પોઈન્ટ પછી એકને એક સંખ્યા રિપીટ થતી હોય। ઉદાહરણ તરીકે 2/3 કરો તો એના જવાબ સ્વરૂપે તમને 0.66666 એવો જવાબ મળ્યા કરશે, 6 રિપીટ થયા કરશે। તો આને કહેવાય અનંત દશાંશ અભિવ્યક્તિ, દશાંશ એટલે પોઈન્ટમાં દર્શાવેલી અભિવ્યક્તિ એ કેવી અનંત। અનંત કેમ, તો કે પોઈન્ટ પછીની સંખ્યા કન્ટિન્યુઅસ રિપીટ થાય છે અને એકને એક સંખ્યા રિપીટ થતી હોય, એક સરખી સંખ્યાઓ રિપીટ થતી હોય તો એને આવૃત અભિવ્યક્તિ કહેવાય। કેવી આવૃત, અનંત આવૃત અભિવ્યક્તિ। હવે ઘણી વખત તમે એવું જોયું હશે ઉદાહરણ તરીકે 1/8 અથવા 2/7 એનો તમે ભાગાકાર કરો 2/7નો તો તમને જવાબ સ્વરૂપે મળશે 0.1428 57, આમ કરીને સંખ્યા રિપીટ થતી જશે। પાછળની સંખ્યા જ્યારે કોઈ ચોક્કસ નિયમને ન અનુસરતી હોય, ઉદાહરણ તરીકે અહીંયા જે આપણને આ સંખ્યા આપેલી છે 0.1011 0111 0, તો આ સંખ્યામાં ચોક્કસ 1 અને 0 જ રિપીટ થાય પણ એક સરખા પ્રમાણમાં નથી રિપીટ થતા, જો 0101 0101 એ પ્રમાણે રિપીટ થતા હોત તો આપણે એને અનંત અને આવૃત અભિવ્યક્તિ કહે, પણ અહીંયા ચોક્કસ નિયમને નથી અનુસરતા એટલે એને આપણે અભિવ્યક્તિ કેવી કહેશું, અનંત અને અનાવૃત। તો સામાન્ય રીતે અહીંયા શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખી શકાય કે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય એને અસમય સંખ્યા કહેવાય। ફરી વખત, જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય એ અસમય સંખ્યા છે। જેમ કે અહીંયા વર્ગમૂળ 2નું મૂલ્ય આપ્યું છે 1.41 42 13 56 23 24, કોઈ ચોક્કસ સંખ્યા રિપીટ થતું હોય એવું નથી દેખાતું। હમણાં પાઈવાળી જે આપણે વાત કરી હતી એ પણ અહીંયા દર્શાવેલું છે, તો ન્યા ખબર પડે
કે અહીંયા અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે. અનાવૃત હોવાને કારણે એને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? અસમય સંખ્યા. ત્યાર પછી જે કંઈ પણ વિગતો આપી છે વચ્ચે, આ બધી આપણા ઉદ્દેશથી કંઈ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની નથી. ત્યાર પછી અહીંયા જે મુદ્દો આપ્યો છે કે વાસ્તવિક સંખ્યાના સંદર્ભમાં, તો વાસ્તવિક સંખ્યાઓ છે એ સમય કે અસમય હોઈ શકે. હમણાં આપણે રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાનો ગણ આર આગળ જોયું, ઉપગણવાળું જે હતું ત્યાં, કે તમામ પ્રકારની સંખ્યાનો સમાવેશ જે ગણમાં થાય એને આપણે વાસ્તવિક સંખ્યા કહીશું આર. તો અહીંયા દેખીતી રીતે આપણે એવું સમજીએ કે તમામ પ્રકારની સંખ્યાઓ આવી જાય. તમામ પ્રકારની મતલબ તો કે એમાં સમય સંખ્યાઓ પણ હોય અને અસમય સંખ્યાઓ પણ હોય. તો વાસ્તવિક સંખ્યાઓ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. હવે સંખ્યારેખા જે નાના ધોરણમાં આપણે ભણી ગયા હતા એ પ્રમાણે અહીંયા પણ એક સંખ્યારેખા આવે છે કે સંખ્યારેખા પર વાસ્તવિક સંખ્યાને અનુરૂપ એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય. અનન્યનો મતલબ શું થાય? સામાન્ય રીતે અનન્ય એટલે એક કરતાં વધારે એવું દેખાય આપણને, પણ હકીકતમાં અનન્યનો મતલબ થાય એક અને ફક્ત એક જ. અનન્યનો મતલબ શું થાય? એક અને ફક્ત એક જ. મતલબ કોઈ પણ બિંદુના સંદર્ભમાં જ્યારે વાત કરીએ તો એ બિંદુને દર્શાવવા માટે સંખ્યારેખા પર કોઈ એક જ સંખ્યાને સંગત બિંદુ મળે એને વધારે રીતે દર્શાવી શકાય નહીં. એમ અસમય, જેમ સમય સંખ્યાને દર્શાવી શકાય તેવી રીતે અસમય સંખ્યાને પણ સંખ્યારેખા પર દર્શાવી શકાય. આ જે સંખ્યારેખા પરની જે અભિવ્યક્તિ છે સમય સંખ્યા અને અસમય સંખ્યાની, એ આપણા કોર્સની અંદર છે અને પરીક્ષામાં પૂછાય પણ છે. લગભગ પહેલા સેમેસ્ટરની પરીક્ષામાં સંખ્યારેખા પરની અભિવ્યક્તિ હોય જ છે. તો આપણી માટે એ ખૂબ જ અગત્યનો ટૉપિક હશે. આવતીકાલે પરિકર, પેન્સિલ વગેરે ભૂમિતિના સાધનોની આપણે જરૂર પડશે અને એની મદદથી આપણે સંખ્યારેખા પર સમય સંખ્યા કે અસમય સંખ્યાનું નિરૂપણ કેવી રીતે કરવું એ શીખશું. આજ માટે આટલી થિયરી છે, તમારે પાકી બુકની અંદર લખવાની છે તથા વ્યવસ્થિત ધોરણે પાકી કરવાની છે. થેન્ક યુ. ધેટ્સ ઓલ ફોર ધ ડે.